કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય જીકે માં પ્રકરણ 14 ભારતના ધાર્મિક સ્થળો વિશે જાણીશું. હવે આપણે જોવાનું છે કે ભારતના ધાર્મિક સ્થળો કયા કયા છે અને કયા રાજ્યમાં આવેલા છે, ધર્મ સ્થળો કયા છે અને તે કયા રાજ્યમાં આવેલા છે તે આપણે જોવાના છે. તો ધર્મ સ્થળને તેના રાજ્ય સાથે જોડો, પણ આપણે સાચા જવાબ અહીંયા સામે લખેલા છે. આ છે ધર્મ સ્થળ અને આ છે રાજ્ય. તો આપણે ધર્મ સ્થળને શું કર્યું છે? તો સાચો જવાબ રાજ્ય, આપણે રાજ્યનો સાચો જવાબ આપણે લખી જ દીધો છે. તો પછી હવે આપણે જોઈશું કે કયા કયા ધાર્મિક સ્થળો છે. તો આપણે જોવાનું છે વૈષ્ણવ દેવી મંદિર છે પહેલું, બીજા નંબરમાં છે જગન્નાથ મંદિર છે, ત્રીજા નંબરમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે, ચોથા નંબરમાં જૈન મંદિર પાવાપુરી છે, પાંચમા નંબરમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિર છે, છઠ્ઠામાં હેમકુંડ શરીફ છે, સાતમામાં અજમેર શરીફ છે, આઠમાની અંદર જોઈશું તો બેસિલિકા ઓફ બોમ જીસસ જે ધાર્મિક સ્થળ છે, નવમો નંબર જોઈશું તો વૃંદાવન જે ધાર્મિક સ્થળ છે અને દસમું છે રામેશ્વરમ. તો આ પણ આપણા ધાર્મિક સ્થળો છે, બરોબર. અને આ છે રાજ્યો. કયા કયા રાજ્યો છે? તો જમ્મુ અને કાશ્મીર, ઓડિશા એટલે કે ઓરિસ્સા, ગુજરાત રાજ્ય, બિહાર રાજ્ય, આંધ્રપ્રદેશ રાજ્ય છે, ઉત્તરાખંડ છે, ત્યાર પછી રાજસ્થાન રાજ્ય છે, ગોવા રાજ્ય છે, ઉત્તર પ્રદેશ રાજ્ય છે અને તમિલનાડુ. તો હવે આપણે તેની સવિશેષ માહિતી મેળવીશું. તો આપણે જોઈશું કે વૈષ્ણવ દેવી મંદિર જે ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે. તો વૈષ્ણવ દેવી મંદિર જે ધાર્મિક સ્થળ છે તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો જમ્મુ કાશ્મીર જે છે તે અહીંયા આપણે જોઈશું કે વૈષ્ણવ દેવી જે મંદિર છે તેનું ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે. તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. પછી આપણે બીજો નંબર જોવાનો છે કે જગન્નાથ મંદિર જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો જગન્નાથ મંદિર જે ધાર્મિક સ્થળ છે તે ઓડિશા રાજ્યમાં આવેલું, ઓડિશા એટલે કે ઓરિસ્સા રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોવાનો છે કે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની વાત કરીશું. તો સોમનાથ જ્યોતિર્લિંગ જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો સોમનાથ જ્યોતિર્લિંગ જે ધાર્મિક સ્થળ છે તે ગુજરાત રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો ગુજરાત રાજ્યમાં આવેલું છે. આપણે ચોથો નંબર જોવાનો છે કે જૈન મંદિર પાવાપુરી, જે જૈન મંદિર પાવાપુરી જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો જૈન મંદિર પાવાપુરી જે ધાર્મિક સ્થળ છે તે બિહાર રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો બિહાર રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી આપણે પાંચમો નંબર જોવાનો છે કે તિરુમાલા વેંકટેશ્વર મંદિરની વાત કરીશું. તો તિરુમાલા વેંકટેશ્વર મંદિર જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, કયા રાજ્યમાં આવેલું છે તિરુમાલા વેંકટેશ્વર મંદિર? તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી આપણે છઠ્ઠો નંબર જોવાનો છે કે હેમકુંડ સાહેબની વાત કરીશું કે હેમકુંડ સાહેબ જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો હેમકુંડ સાહેબ જે ધાર્મિક સ્થળ છે તે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરાખંડ રાજ્યમાંથી આવેલું છે. ત્યાર પછી આપણે સાતમો નંબર જોવાનો છે. તો સાતમો નંબર જોઈશું કે અજમેર શરીફ જે ધાર્મિક સ્થળ છે, અજમેર શરીફ જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે. તો અજમેર શરીફ જે ધાર્મિક સ્થળ છે તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. કયા રાજ્યમાં આવેલું છે અજમેર શરીફ જે ધાર્મિક સ્થળ છે તે? તો તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી આપણે આઠમો નંબર જોવાનો છે કે બેસિલિકા ઓફ બોમ જીસસ, બેસિલિકા ઓફ બોમ જીસસ જે ધાર્મિક સ્થળ છે તે ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે. જે ધાર્મિક સ્થળ છે તે ગોવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો ગોવામાં આવેલું છે. કયું? તો બેસિલિકા ઓફ બોમ જીસસ જે ધાર્મિક સ્થળ છે તે ક્યાં આવેલું છે? તો ગોવામાં આવેલું છે. ત્યાર પછી આપણે નવમો નંબર જોવાનો છે કે વૃંદાવન જે ધાર્મિક સ્થળ છે જ્યાં લોકો જાય છે, આ બધા જે ધાર્મિક સ્થળ છે ત્યાં તો શું હોય છે? તો બધા જો આ જોવાલાયક સ્થળો છે અને ત્યાં બધા ધાર્મિક ક્રિયા માટે ધાર્મિક સ્થળોએ જતા જ હોય છે પૂજા અર્ચના માટે. તો આ પણ આપણે યાદ રાખવાનું.
તો વૃંદાવન જે ધાર્મિક સ્થળ છે તે આપણે જોઈશું કે વૃંદાવન ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે તો વૃંદાવન ધાર્મિક સ્થળ જે છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યાર પછી આપણે 10મો નંબર જોવાનો છે કે રામેશ્વરમ જે ધાર્મિક સ્થળ છે તે કયા રાજ્યમાં આવેલું છે તો રામેશ્વરમ જે ધાર્મિક સ્થળ છે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે તો તમિલનાડુ રાજ્યમાં આવેલું છે અહીંયા જે જે ધાર્મિક સ્થળો છે તે ધાર્મિક સ્થળોના ચિત્રો પણ અહીંયા આપેલા છે દેખાય છે ને દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા 10 ધાર્મિક સ્થળો છે તેવી જ રીતના અહીંયા 10 ધાર્મિક સ્થળોના ચિત્રો પણ આપેલા છે બરોબર આ કયા કયા ધાર્મિક સ્થળો છે તેના ચિત્રો પણ અહીંયા આપવામાં આવેલા છે દેખાય છે દરેક વિદ્યાર્થીને દેખાય છે ને ફોટા હા તો પછી આપણે આગળનું લેશન ચલાવીશું હવે આગળનું લેશન આપણે જોઈશું કે પ્રકરણ 15 અહીંયા ધોરણ 5 નું જ છે ધોરણ 5 નું જ વિષય જીકે નું જ પ્રકરણ 15 પવિત્ર પુસ્તકો વિશે જોવાનું છે બરોબર પવિત્ર પુસ્તકો વિશે જાણીશું તો હવે આપણે આ લેશન જોઈશું કે જુદા જુદા ધર્મના પુસ્તકો વિશે ખાલી જગ્યા પૂરો હવે કયા કયા ધર્મના કયા પુસ્તકો છે તેના વિશે આપણે જોઈશું તો અહીંયા કયા કયા ધર્મ આપેલા છે તો અહીંયા હિન્દુ ધર્મનો ઉલ્લેખ છે ત્યાર પછી ઇસ્લામ ધર્મની વાત કરી છે શીખ ધર્મની વાત કરી છે ખ્રિસ્તી ધર્મની વાત કરી છે પારસી ધર્મની વાત કરી છે યહૂદી ધર્મની વાત કરી છે હિન્દુ ધર્મની વાત કરી છે જૈન ધર્મની વાત કરી છે અને બૌદ્ધ ધર્મની વાત કરી છે બરાબર પુસ્તકોમાં તો આપણે કયા કયા ધર્મના પુસ્તકો છે અને તે પુસ્તકો કયા છે તે વિશે આજે આપણે લખવાનું છે ખાલી જગ્યા આપણે પૂરીશું તો હવે આપણે જોઈશું કે ખાલી જગ્યાનું છે કે અહીંયા આપણે જોઈશું જુદા જુદા ધર્મના પુસ્તકો વિશે ખાલી જગ્યા પૂરો તો હવે આપણે જોઈશું પહેલું કે ખાલી જગ્યા હિન્દુ ધર્મના જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે હિન્દુ ધર્મના જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે ખાલી જગ્યા તો પુરાણ જે છે પુરાણ હિન્દુ ધર્મના જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે ત્યાર પછી આપણે બીજો નંબર જોઈશું તો આપણે બીજો નંબર હિન્દુ ધર્મના પવિત્ર વેદ હવે આપણે જોઈશું હિન્દુ ધર્મના પવિત્ર વેદ છે 4 છે બરોબર હિન્દુ ધર્મના પવિત્ર વેદ કેટલા છે તો 4 છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ બરોબર આ 4 ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ આ 4 વેદ છે તો આ 4 વેદને આપણે લખવાના છે તો આપણે જોઈશું પહેલું છે ઋગ્વેદ બીજું છે સામવેદ ત્રીજું છે અથર્વવેદ અને ચોથું છે યજુર્વેદ બરોબર ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોવાનો છે કે ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હોય છે આપણે તો પહેલેથી જ ભણતા આવ્યા છીએ પહેલા ધોરણથી જ કયા ધર્મનું કયું પુસ્તક છે બરોબર આપણે મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં શું વંચાય છે તો ભગવદ્ ગીતા એ બધી જ આપણને ખબર હોય છે ધાર્મિક સ્થળ અને એ આપણે વધારે જોવાનું છે તો ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો ઇસ્લામ ધર્મનું પવિત્ર પુસ્તક કુરાન છે કયું છે કુરાન છે ત્યાર પછી આપણે શીખ ધર્મનું જોવાનું છે ચોથો નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો તો શીખ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે શીખ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો શીખ ધર્મનું પવિત્ર પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહિબ છે શું આવશે તો ગુરુ ગ્રંથ સાહેબ છે ત્યાર પછી આપણે 5મો નંબર જોવાનો છે કે ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે હવે ખ્રિસ્તી ધર્મનું કીધું છે એટલે બાઇબલ આવશે ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક બાઇબલ છે કયું છે તો ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક બાઇબલ છે આપણે 6ઠો નંબર જોવાનો છે કે પારસી ધર્મનું પવિત્ર પુસ્તકની વાત કરી છે 6ઠા નંબર પર છે પારસી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો અવેસ્તા પણ અહીંયા આપણી ચોપડીમાં તો અવેસ્તા લખ્યું છે પણ ખરેખર તો જૈન અવેસ્તા છે પારસી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો જૈન અવેસ્તા છે
ત્યાર પછી આપણે 7મો નંબર જોવાનો છે કે યહૂદી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે આપણે વાત કરી છે યહૂદી ધર્મની તો યહૂદી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો તોરા છે યહૂદી ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો તોરા છે યહૂદી ધર્મનું પવિત્ર પુસ્તક તોરા છે ત્યાર પછી આપણે 8મો નંબર જોવાનો છે કે હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક એ તો દરેક વિદ્યાર્થીને ખબર હશે છે ને આપણે ભગવદ ગીતા ના અધ્યાય 1 થી 18 છે તો આપણે આપણી સ્કૂલ ની અંદર પણ તે આપણે અહીંયા ગાઈસ સ્પર્ધાઓ થાય છે સ્કૂલ ની અંદર તો તેની અંદર કોઈ પણ એક એક અધ્યાય ઉપર શ્લોકો બોલવાના હોય છે તો દરેક વિદ્યાર્થી આપણી સ્કૂલ ના તો ભાગ લેતા જ હોય છે એટલે દરેક વિદ્યાર્થીને ખબર હશે બરોબર કે હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ આ પ્રશ્ન તો કે ભગવદ ગીતા છે કયું છે ભગવદ ગીતા છે તો આપણે જોવાનું કે હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો ભગવદ ગીતા કયું છે ભગવદ ગીતા છે હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક છે ભગવદ ગીતા જૈન ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે આપણને પૂછવામાં આવે તો જૈન ધર્મનું પવિત્ર પુસ્તક છે કલ્પસૂત્ર કયું છે તો કલ્પસૂત્ર છે આપણે યાદ રાખવાનું કે જૈન ધર્મનું પવિત્ર પુસ્તક કલ્પસૂત્ર છે ત્યાર પછી આપણે લાસ્ટ નંબર જોવાનો છે લાસ્ટ છે બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તકની વાત કરીશું તો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે તો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક છે ત્રિપિટક કયું છે ત્રિપિટક બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5 વિષય જીકેની અંદર પ્રકરણ 14 અને 15 14મું છે ભારતના ધાર્મિક સ્થળો અને 15મું લેસન છે પવિત્ર પુસ્તકો આ બંને વિષય જોઈ ગયા તો તમને જે પણ પીડીએફ મોકલવામાં આવે તે તમારે સીડબલ્યુ અને એડબલ્યુની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ